गुड मॉर्निंग फ्रेंड्स, वलर हाई स्कूल ની YouTube ચેનલ માં આપ સૌ ફરી એકવાર સ્વાગત છે। અગાઉના આપણા વિડિયોમાં આપણે સંચાલનના કાર્યો એનું વર્ગીકરણ અને કાર્યો પર વિગત ચર્ચાઓ કરી ગયા છે, જેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ અને સંકલન પર ચર્ચાઓ કરી ચૂક્યા છે। નાઉ ફ્રેન્ડ્સ, આપણા આ પહેલા પ્રકરણનો છેલ્લો ટોપિક, ટોપિક થોડો લાંબો છે તો પ્રકરણનો છેલ્લો ટોપિક કહી શકાય એવા એટલે કે સંચાલનના કાર્ય વિસ્તારો પર આપણે ચર્ચાઓ કરવાની છે। ફ્રેન્ડ્સ, શરૂઆત કરીએ આપણે ટોપિકની તો સંચાલનના ચાર કાર્ય વિસ્તારો છે। ચાર કાર્ય વિસ્તારોમાં સૌથી પહેલું બજારીય સંચાલન, જેને માર્કેટિંગ મેનેજમેન્ટ કહેવાય, માનવ સંસાધન સંચાલન એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ત્રીજું હોય છે નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, અને ચોથું હોય છે ઉત્પાદન સંચાલન એટલે કે પ્રોડક્શન મેનેજમેન્ટ। ફ્રેન્ડ, ચાર જે આ મુદ્દાઓ લખ્યા છે એ શું છે? સંચાલનના કાર્ય વિસ્તારો છે। હવે ચારે ભૂમિકા શું છે? સંચાલનના કાર્ય વિસ્તાર તરીકે સંચાલનમાં એનો ઉપયોગ શું છે? આપણે એની એક ટૂંકી સમજણ મેળવીએ। દરેક મુદ્દા પર વિગતે ચર્ચાઓ છે, જ્યાં આપણે ચર્ચાઓ કરવાના છે। ફ્રેન્ડ્સ, અહીંયા મેં ચાર મુદ્દાઓ લખ્યા છે કે સૌથી પહેલા કેટલું ઉત્પાદન કરવું, કોઈ પણ ધંધાકીય એકમ જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદન આડેધડ કરવામાં આવતું નથી કે આજે 1 લાખ એકમનું ઉત્પાદન કરી દો વેચાઈ જશે, આજે 5 લાખ એકમનું ઉત્પાદન કરી દો વેચાઈ જશે। ફ્રેન્ડ્સ, એવું હોતું નથી। ખરેખર ઉત્પાદન કેટલું થાય એના માટે બજારીય સંચાલન દ્વારા બજારમાં ચીજ વસ્તુ કે સેવાની માંગ કેટલી છે એ જાણવું, બજારમાં ચીજ વસ્તુ કે સેવાની જેટલી માંગ હોય એના આધારે શું થાય છે? ઉત્પાદન થાય છે। હવે માંગ આધારિત ઉત્પાદન છે તો માંગની જાણકારી બજારમાંથી મળે છે, એનો મતલબ કે ત્યાં કોની ભૂમિકા છે? બજારીય સંચાલનની ભૂમિકા છે। હવે માંગ આધારિત ઉત્પાદન કરવાનું નક્કી કર્યું ત્યારે માંગ આધારિત ઉત્પાદન કરવા માટે નાણાંની જરૂર હશે, કાચો માલ સામાન ખરીદવા માટે, યંત્રો ખરીદવા માટે, યંત્રોના સમારકામ માટે, જે કોઈ કર્મચારીઓ છે એમના પગાર માટે, મહેનતાણા માટે, આ બધા જ કાર્યો માટે આપણને શેની જરૂર પડશે? નાણાંની જરૂર પડશે। એટલે કે ઉત્પાદન શેના આધારે થાય? માંગ આધારિત। માંગ પ્રમાણે જે ઉત્પાદન કરવું છે એમાં શેની જરૂર પડે છે? નાણાંની જરૂર પડે છે। એનો મતલબ કે ત્યાં કોનું કાર્ય શરૂ થાય છે? નાણાકીય સંચાલનનું કાર્ય શરૂ થાય છે। હવે આપણે આગળ વધીએ કે નાણાંની જરૂર પણ આપણી પૂરી થાય છે નાણાકીય સંચાલનના આધારે। આપણે એવું પણ નક્કી કર્યું કે ભાઈ નાણાકીય સંચાલનના આધારે આટલા નાણાંની જરૂર છે આટલી વસ્તુનું ઉત્પાદન કરવા માટે। આ બધા જ કાર્યો માટે જરૂર કોની છે? માનવીની જરૂર છે। એટલે કેટલું ઉત્પાદન કરવું એ માંગ આધારિત છે, માંગ આધારિત ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરવા માટે નાણાંની જરૂર છે, અને આ બધા જ કાર્યો કરવા માટે કોની જરૂર છે? માનવીની જરૂર છે। એનો મતલબ કે ત્યાં કોની ભૂમિકા શરૂ થાય છે? માનવ સંસાધન સંચાલનની ભૂમિકા થાય છે, અને એના આધારે છેલ્લે શું થાય છે? ઉત્પાદન થાય છે। એટલે ફ્રેન્ડ્સ, આપણે એવું કહી શકીએ કે સંચાલનના કાર્ય વિસ્તારો બજારીય સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન, ચારેય સંચાલનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા છે। કેટલું ઉત્પાદન કરવું ઉત્પાદન સંચાલનનું કાર્ય છે, માંગ આધારિત ઉત્પાદન થાય, બજારમાં માંગ કેટલી છે એના માટે બજારીય સંચાલનનું કાર્ય છે, આના માટે ઉત્પાદન કરવા માટે નાણાંની જરૂર પડે ત્યાં નાણાકીય સંચાલનની ભૂમિકા આવે, અને બધા જ કાર્યો કરવા માટે છેવટે માનવીની જરૂર પડે ત્યાં માનવ સંસાધન સંચાલનની ભૂમિકાની શરૂઆત થાય છે, અને છેવટે એના આધારે ઉત્પાદન થતું હોય છે। એટલે આ ચક્ર આમ સતત ચાલ્યા કરતું હોય છે। તો ફ્રેન્ડ્સ, આ સંચાલનના ચાર કાર્ય વિસ્તારો છે। હવે આપણે ચારેય કાર્ય વિસ્તારોની વિગતે ચર્ચાઓ કરીએ છીએ। ઓકે ફ્રેન્ડ, તો સંચાલનના કેટલા કાર્ય વિસ્તારો છે? ચાર છે।
એમાં સૌથી પહેલું કાર્ય વિસ્તાર એટલે આપણું બજારીય સંચાલન. અંગ્રેજીમાં શું કહેશું આપણે? માર્કેટિંગ મેનેજમેન્ટ. સૌથી પહેલા આપણે એની વ્યાખ્યાની વાત કરીએ તો માલ કે સેવાને ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાને બજારીય સંચાલન કહે છે. ભાઈ સમજાવી વાત છે કે જ્યારે માલ સામાન ઉત્પાદન થાય છે તો ઉત્પાદન થતા નફામાં પરિવર્તન થઈ જતું નથી. સીધી વાત છે, નફામાં પરિવર્તન ક્યારે થશે? નફો ક્યારે મળશે? જ્યારે એ માલ સામાન ગ્રાહક સુધી પહોંચશે અને ગ્રાહક એની ખરીદી કરશે અને બદલામાં જ્યારે વળતર મળશે ત્યારે એમાંથી નફો આપણને મળશે. તો આખી એક ચેઇન હોય છે કે ભાઈ ઉત્પાદન થાય છે ત્યાર પછી ઉત્પાદકો એજન્સીને માલ સામાન વેચે છે, એજન્સી જથ્થાબંધ વેપારીને વેચે છે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને વેચે છે અને છૂટક વેપારી ગ્રાહકોને માલ સામાન પહોંચાડે છે. તો આ આખી જે વ્યવસ્થા છે, આખી જે આ ચેઇન છે એને સામાન્ય રીતે શું કહેવાય છે? બજારીય સંચાલન. એટલે માલ કે સેવાને ઉત્પાદકથી લઈને ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાને બજારીય સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એમાં નાણાંનો વિનિમય તો સમાયેલો છે. સ્વાભાવિક છે કે અહીંયા ગ્રાહક ખર્ચ કરશે અને ઉત્પાદક તરફ એ નાણાંનો પ્રવાહ જશે. એ ઉપરાંત એટલે કે નાણાંના વિનિમય ઉપરાંત તેમાં બજાર સંશોધન, કેટલી માંગ છે તે જાણવા માટે વિતરણ વ્યવસ્થા કે ભાઈ કઈ રીતે માલ સામાન પહોંચાડવામાં આવશે, વેચાણ વૃદ્ધિ કઈ રીતે વેચાણ વધારવામાં આવશે, માર્કેટિંગ જાહેરાત વર્તમાનથી માર્કેટિંગનો સ્વભાવ છે અને સંગ્રહ વીમો, જો આકસ્મિક કઈ નુકસાન થઈ જાય તો એના માટે ઇન્સ્યોરન્સ કરવામાં આવે, વીમો કરવામાં છે અને એ ઉપરાંત જો મોટા પાયે ઉત્પાદન થતું હોય તો એના સંગ્રહ માટેની વ્યવસ્થા હોય છે. એટલે આ તમામનો સમાવેશ એટલે કે બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, વીમો, સંગ્રહ આ વગેરે તમામનો સમાવેશ બજારીય સંચાલનમાં થતો હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે વાત કરી રહ્યા છીએ સંચાલનના પહેલા કાર્ય વિસ્તાર એટલે કે બજારીય સંચાલન. બજાર સંચાલનની આપણે વ્યાખ્યા જોઈ ગયા અને સાથે સાથે એમાં કઈ કઈ બાબતોનો બીજો સમાવેશ થાય છે એના પર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે વાત કરીએ આપણે બજાર સંચાલનના કાર્યોની. ચાર કાર્યો છે. આપણી ટેક્સ્ટ બુકના પેજ નંબર 119 પર, પેજ નંબર 119 ઉપર એક આકૃતિ આપેલી છે, તમે સંદર્ભ માટે જોઈ શકો છો. બજાર સંચાલનની આકૃતિ છે, તેમાં આખો ટોપિક વિગતે સમજાવેલો છે. જે તે પ્રકરણમાં, પ્રકરણનું નામ પણ એ જ બજાર સંચાલન આધારિત છે. તો બજાર સંચાલનના ચાર કાર્યો છે. એક છે પહેલા સત્ર, પહેલા શિષ્ય જેને માર્કેટિંગ મિક્સ કહેવાય. બીજું છે કિંમત, ત્રીજું છે વિતરણ અને ચોથું છે અભિવૃદ્ધિ. હવે ચારેય કાર્યોની બજાર સંચાલનમાં શું ભૂમિકા છે આપણે એના પર વાત કરીએ તો પહેલા જેટલી વસ્તુઓ મળે છે એ બધી જ વસ્તુઓમાં ચોક્કસ પ્રકારના રૂપ, રંગ, કદ, વજન, આકાર એના ઉપરની છાપ વગેરે આપણને જોવા મળે છે. બીજું એનું પેકિંગ પણ આપણને જોવા મળે છે. મોટા ભાગની વસ્તુઓ જે પેકિંગમાં હોય છે તો એ પેકિંગ એ પણ પેદાશ મિશ્રમાં હોય છે. એ ઉપરાંત વેચાણ પછીની સેવાઓનો સમાવેશ પેદાશ મિશ્રમાં થાય છે. મિત્રો, વર્તમાન સમયે હરીફાઈનો યુગ છે અને હરીફાઈમાં ટકી રહેવા માટે વાજબી કિંમત ઉપરાંત વેચાણ પછીની સેવાઓ ખૂબ મહત્વની છે. તમને પણ ખબર હશે કે ઘણી વસ્તુ આપણે જ્યારે બજારમાંથી ખરીદીએ છીએ ત્યારે એ વસ્તુઓમાં વેચાણ પછી પણ કેટલીક સેવાઓ આપણને ફ્રી ઓફ ચાર્જ મળતી હોય છે. દાખલા તરીકે બજારમાંથી એસી ખરીદી લાવો છો તો આપણને લગભગ એવું કહેવામાં આવે છે કે ભાઈ એક વર્ષ કે બે વર્ષ સુધી એની સર્વિસ તમને ફ્રી મળશે કંપની તરફથી. તો એને કેવી સેવા કહેવાય? બજાર વેચાણ પછીની સેવા કહેવાય. આપણે કોઈ શોરૂમમાંથી મોટરબાઇક અથવા તો પછી કાર ખરીદી લાવીએ છીએ તો આપણને કહેવામાં આવે છે કે ભાઈ પહેલી 6 કે 12 સર્વિસ તમને ફ્રી આપવામાં આવશે અથવા 3 સર્વિસ ફ્રી આપવામાં આવશે. વસ્તુ વેચાણ તો થઈ ગયું પણ તે છતાં પણ વેચાણ પછી શું આપવામાં આવે છે? સેવાઓ આપવામાં આવે છે. તો આ બધી બાબતોનો શેમાં સમાવેશ થાય છે? પેદાશ કે પેદાશ વિસ્તારમાં સમાવેશ થાય છે. બજાર સંચાલનના બીજા કાર્યની વાત કરીએ, બીજું કાર્ય છે કિંમત. ફ્રેન્ડ્સ, વર્તમાન સમયે હરીફાઈનો યુગ છે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનો ઇજારો નથી.
એટલે સ્વાભાવિક રીતે હરીફાઈમાં ટકી રહેવા માટે આ કિંમત એક ખૂબ જ મહત્વનું પરિબળ સાબિત થાય છે. વર્તમાન સમયે વિશ્વમાં કિંમત માટે જે ખ્યાલ સ્વીકારાયો છે એ યોગ્ય ગુણવત્તા સાથે વાજબી કિંમતનો ખ્યાલ સ્વીકારાયો છે. ફ્રેન્ડ્સ, વાજબી કિંમત એટલે શું? આપણા અર્થમાં વાજબી કિંમત એટલે આપણે એવું કહીએ કે જે કિંમત કહેવામાં આવે એના કરતાં થોડી ઓછી કિંમત ચૂકવીએ એના માટે આપણે શું કહે છે? વાજબી કિંમત. પણ ફ્રેન્ડ્સ, એવું હોતું નથી. ખરેખર વાજબી કિંમતનો જો ખ્યાલ છે વાણિજ્ય વ્યવસ્થાના સંદર્ભમાં, તો એવું કહી શકાય કે વસ્તુની યોગ્ય ગુણવત્તા, ગ્રાહક જ્યારે વસ્તુ વેચવામાં આવે ત્યારે ગ્રાહકને મળતો સંતોષ અને ઉત્પાદકને યોગ્ય નફો, એવી જે કિંમત નક્કી કરવામાં આવે એને વાજબી કિંમત તરીકે ઓળખવામાં આવે છે. બે વસ્તુ યાદ રાખવાની છે, ગ્રાહકને યોગ્ય સંતોષ અને ઉત્પાદકને મળતો યોગ્ય નફો, એવી જે કિંમત નક્કી કરવામાં આવે એને વાજબી કિંમત તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત કિંમતમાં વેચાણની નીતિ, સાફ નીતિ કે ભાઈ કેટલા ટાઈમ માટે સાફ આપવાનું નક્કી કરશે, સાફ આપશે કે નહીં આપણે બેડી ગ્રાહકોને કે બીજી એજન્સી કે જથ્થાબંધ વેપારીઓને વગેરે બાબતો. એ ઉપરાંત વટાવ, રોકડ વટાવ હોય શકે, વેપારી વટાવ હોય શકે, હાઉસમાં તમે ભણ્યા છો આ બાબતો 11મા ધોરણમાં, તો આ જે તમામ બાબતો છે એનો સમાવેશ એ બજાર સંચાલન જે કયા કાર્યમાં થાય છે, કિંમત નામના કાર્યમાં થાય છે. ત્રીજું છે વિક્રણ. વિક્રણ એટલે સ્વાભાવિક છે કે જે કોઈ માલ સામાન ઉત્પાદન થયું છે અને ગ્રાહકો સુધી પહોંચાડવાની આખી જે પ્રક્રિયા છે એ વિક્રણના માર્ગો છે. કઈ રીતે નક્કી કરવું કે ભાઈ પોતાની દુકાન દ્વારા વિતરણ કરવું, એજન્સી દ્વારા વિતરણ કરવું, જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારી દ્વારા વિતરણ કરવું, એ કંપની નક્કી કરતી હોય છે. એક આખી વિતરણ વ્યવસ્થા હોય છે અને દરેક કંપનીની કે દરેક એકમની વિતરણ વ્યવસ્થા પોતાની રીતે અલગ હોય છે. એક કંપની એવું નક્કી કરે કે આપણે જે વસ્તુ બનાવે છે આપણી જ દુકાનમાં એનું વેચાણ, કેટલીક કંપની એવું નક્કી કરે કે ના એ રીતે આપણે નહીં પહોંચી શકીએ ને, તો આપણે જથ્થા એજન્સીને વેચાણ કરો, એજન્સી એ પોતાની રીતે જથ્થાબંધ વેપારીઓને વેચે. કેટલીક કંપની એવી હોય કે સીધું ગ્રાહકોને વેચાણ કરી દેતી. તો કહેવાનો આ છે કે આ વિતરણ વ્યવસ્થા દરેક એકમે એકમે કેવી હોય છે? અલગ અલગ હોય છે. અને છેલ્લો મુદ્દો છે એમાં ફ્રેન્ડ્સ અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિની એક નાની વ્યાખ્યા, અભિવૃદ્ધિનો મતલબ થાય વધારો કરવો, અંગ્રેજીમાં પ્રમોશન તરીકે ઓળખવામાં આવે. વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્ન એને અભિવૃદ્ધિ કહેવાય. એટલે આ અર્થમાં વેચાણમાં વધારો કઈ રીતે કરી શકાય? જાહેરાત દ્વારા કરી શકાય, એડવર્ટાઇઝિંગ પ્રસિદ્ધિ દ્વારા કરી શકાય, વ્યક્તિગત વેચાણ એટલે સેલ્સમેન દ્વારા થતું વેચાણ કહીએ છીએ એના દ્વારા પણ વેચાણમાં અભિવૃદ્ધિ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આ જે અભિવૃદ્ધિનો ટોપિક, તો આજના આપણા વિડીયોમાં આપણે જે ચર્ચાઓ કરી એ સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? ચાર છે. ચાર કાર્ય વિસ્તારોમાં પહેલું બજારીય સંચાલન, એની વ્યાખ્યા, એની ટૂંકી પ્રસ્તાવના અને એના ચાર કાર્યો પર આપણે આજે ચર્ચાઓ કરી છે. નેક્સ્ટ વિડીયોમાં હવે પછી આપણે સંચાલનના બીજા ત્રણ જે કાર્ય વિસ્તારો બાકી છે એ ત્રણેય કાર્ય વિસ્તારો પર વિગતે ચર્ચાઓ કરીશું. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.